ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત દાલવડા. દાલવડાનું પડ બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને જરા પણ તેલ ના રહે એવું બનવું જોઈએ, અને અંદરથી પણ દાલવડા જરા પણ કાચા ના રહેવા જોઈએ. તો આજે હું તમને બધી જ ટિપ્સ અને ટ્રિક સાથે પરફેક્ટ દાલવડા કેવી રીતે બનાવવા એ શીખવાડું છું. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે દાલવડા. નવી નવી રેસીપીને જોવા અને શીખવા માટે વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો, અને સૌથી પહેલા જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. હવે સૌથી પહેલા આપણે દાલવડા માટે દાળ પલાળવાની છે. 1-1.5 કલાક સુધી આપણે દાળને પલાળવાની છે. તો અહીંયા આપણે એક બાઉલમાં 1/2 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ એડ કરી દઈશું. ત્યારબાદ આમાં આપણે 1/2 કપ જેટલી મગની છડી દાળ એડ કરીશું. બંને દાળ મિક્સ કરી અને જો દાળવડા બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તમે કોઈ એક દાળનો યુઝ કરીને પણ દાળવડાને બનાવી શકો છો. હવે આમાં આપણે દાળવડાને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે 1/4 કપથી ઓછા, એટલે કે 2-3 ટેબલ સ્પૂન જેટલા ચોખા એડ કરવાના છે. ચોખા એડ કરવાથી દાળવડાનું પડ ખૂબ જ સરસ ક્રિસ્પી થાય છે. હવે આ દાળને આપણે 2-3 વાર ખૂબ જ સરસ રીતે ધોઈ લેવાની છે. 2-3 વાર દાળને ધોયા પછી આમાં આપણે જેટલી દાળ લીધી હોય એના કરતાં બમણું પાણી એડ કરવાનું છે. અહીંયા મેં ટોટલ 1 કપ દાળ લીધી છે, તો એની સામે આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. અત્યારે મેં નોર્મલ પાણી જ એડ કર્યું છે. જો તમે દાળ પલાળતા ભૂલી ગયા હો અને જલ્દી દાળવડા બનાવવા હોય તો 1/2 કલાકમાં જ દાળ પલાળી શકાય છે, તો એના માટે તમારે ગરમ પાણી એડ કરવાનું. હવે આ દાળને આપણે 1-1.5 કલાક પલાળી દઈશું. 1-1.5 કલાકમાં આપણી દાળ ખૂબ જ સારી રીતે પલળી ગઈ છે. તમારે દાળને ચેક કરવી હોય તો આ રીતે દાળને હાથમાં લઈ અને નખથી પ્રેસ કરી અને ચેક કરી શકો છો. હવે આપણે આ દાળમાંથી બધું પાણી નીતારી અને દાળને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. આ દાળને આપણે પીસવાની છે, એકદમ ફાઇન નથી પીસવાની, દરદરી રાખવાની છે. અને દાળને પીસતી વખતે જરા પણ તમારે પાણી એડ નથી કરવાનું. પાણી એડ કર્યા વગર જ આ દાળ ખૂબ જ સારી રીતે ક્રશ થઈ જશે. આ દાળને એડ કર્યા પછી હવે આપણે આમાં 1 ઇંચ આદુનો ટુકડો અને 2-3 લીલા મરચાં એડ કરીશું. જો તમારે વધારે તીખું ખાવું હોય તો એ પ્રમાણે મરચાં એડ કરવાના, અને જો લસણવાળા દાલવડા બનાવવા હોય તો અહીંયા 5-6 કળી જેટલું લસણ પણ એડ કરી શકાય. ત્યારબાદ આપણે આમાં 1/4 ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું. અત્યારે મીઠું એડ કરીશું તો દાળ ખૂબ જ આસાનીથી ક્રશ થઈ જાય છે. હવે આપણે આને ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા દાળવડાનું સરસ રીતે ક્રશ કરી લીધું છે. આ કદાચ હજી વધારે ઘાટું હોય તો પણ કોઈ ટેન્શન નહીં લેવાનું, તો પણ દાળવડા ખૂબ જ સરસ બનશે. દાળવડાના મિક્સરને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ. મિક્સરને આ રીતે બાઉલમાં એડ કર્યા પછી હવે આપણે આમાં ઝીણી સમારેલી કોથમરી એડ કરીશું. કોથમરી તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. કોથમરીથી દાળવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે કોથમરી જરૂરથી એડ કરવાની, અને જો લીલા મરચાં એડ કરવા હોય તો એ પણ ઝીણા ઝીણા સમારીને એડ કરી શકાય. ત્યારબાદ આપણે આમાં મસાલા એડ કરીશું. તો 1/4 ચપટી જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરવાનું છે. ત્યારબાદ 1 ચપટી જેટલી હિંગ એડ કરી દેવાની, અને જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય. હવે આપણે બધા જ મિક્સરને સરસ રીતે મિક્સ કરી લેવાનું, અને દાલવડાનું પીસતી વખતે જો આ મિક્સર તમારું વધારે પતલું થઈ ગયું હોય તો 1-2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અથવા તો ચણાનો લોટ એડ કરશો, તો મિક્સર એકદમ સરસ બેલેન્સ થઈ જશે. જો પતલું મિક્સર હશે તો દાલવડા સારા નહીં બને. આ રીતનું તમારા દાલવડાના મિક્સરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. દાલવડા માટે પરફેક્ટ તેલ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું. આપણે તેલને ચેક કરી લઈએ. લાકડાનો સ્પેચ્યુલા આ રીતે તેલમાં એડ કરી અને તેલને ચેક કરી શકાય. અત્યારે કોઈ બબલ નથી આવતા, તો હજી આપણે આ તેલને વધારે ગરમ થવા દેશું. 1 મિનિટ પછી તમે તેલને જોઈ શકો છો, એકદમ સરસ બંને બાજુ બબલ આવવા માંડ્યા છે. આ રીતના બબલ આવવા માંડે મતલબ તમારું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં દાલવડા એડ કરીશું. પણ એ પહેલાં તમારે દાલવડામાં જરા પણ તેલ ના રહે એના માટે આ ગરમ તેલમાં 1/4 ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું. મીઠું એડ કરશો તો તમારા દાલવડા જરા પણ તેલ નહીં પીવે અને ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે, અને બન્યા પછી પણ એ જલ્દીથી પોચા નહીં થઈ જાય. તો આ રીતે તમારે તેલમાં મીઠું એડ કરી દેવાનું. ત્યારબાદ આપણે આમાં આ રીતે ચમચીથી દાલવડાને એડ કરી દઈશું ગરમ તેલમાં. તમે દાલવડાને હાથથી પણ એડ કરી શકો છો, અને આ દાલવડાને તમારે આ રીતે છૂટા છૂટા જ એડ કરવાના, જેથી કરીને એકબીજા સાથે ચોંટી ના જાય. અને એકવારમાં કડાઈમાં જેટલા દાલવડા આવે એટલા તમારે એડ કરવાના છે.
તેલની ક્વોન્ટિટી પ્રમાણે તમારે આ રીતે દાલવડાને એડ કરી દેવાના અને દાલવડાને એડ કર્યા પછી કોઈ દિવસ એને ફેરવવામાં ઉતાવળ નહીં કરવાની. દાલવડાને એની જાતે જ ઉપર આવવા દેવાના અને અત્યારે તમારે ફ્લેમને મીડિયમ રાખવાની. મીડિયમ ફ્લેમ પર તમારે આ રીતે દાલવડાને ઉપર આવવા દેવાના. દાલવડા બધા સરસ રીતે ઉપર આવી જાય પછી જ તમારે કોઈ જારાની મદદથી ફેરવવાના. અને ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે જારો લેતા હો એ અણીવાળો ના હોય. બહુ વધારે અણીવાળો હશે અને આ રીતે તમે ફેરવતા હશો દાલવડાને, ત્યારે જો જારો વાગી જશે દાલવડાને તો પણ દાલવડામાં અંદર તેલ ભરાઈ જાય. તો દાલવડાને એકદમ હળવા હાથે આ રીતે ફેરવવાના. આ રીતે તમારે મીડિયમ ફ્લેમ પર દાલવડાને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અને આપણે તેલમાં મીઠું એડ કર્યું છે એટલે દાલવડા ખૂબ જ ઓછું તેલ પીશે અને ખૂબ જ સરસ બનશે. તો અત્યારે દાલવડા બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે આ દાલવડાને કાઢી લેશું અને જે એક્સ્ટ્રા તેલ છે એને આ રીતે અહીંયા જ નિતારી લેશું. તો હવે આપણે આ દાલવડાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આ જ પ્રમાણે હું તમને અહીંયા હાથથી પણ દાલવડાને તેલમાં એડ કરીને બતાવું છું. તમને જે પણ મેથડ સારી લાગે એ પ્રમાણે તમે દાલવડાને આ રીતે તેલમાં એડ કરજો. આ રીતે તમે જો હાથથી દાલવડા એડ કરશો તો પણ તમારા દાલવડા એટલા જ સરસ બનશે. એકવારમાં કડાઈમાં જેટલા આવે એટલા દાલવડાને આ રીતે આપણે એડ કરી દઈશું. અને સેમ એ જ પ્રોસેસથી દાલવડાને મીડિયમ ફ્લેમ પર કરવાના અને એની જાતે જ ઉપર આવવા દેવાના. જો આ રીતે તમે દાલવડાને બનાવશો તો દાલવડાનું પડ એકદમ સરસ બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી પણ દાલવડા જરા પણ કાચા નહીં રહે. તો તળવા માટેની આ ટીપ ખાસ ધ્યાનમાં રાખવાની દાલવડાને. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ દાલવડાને એડ કરી દીધા અને એને આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. મીડિયમ ફ્લેમ પર જ કરવાના જેથી કરીને દાલવડાનું બહારનું પડ ખૂબ જ સરસ ક્રિસ્પી થાય. તો અહીંયા આપણા દાલવડા બિલકુલ તૈયાર છે. હવે આપણે આ દાલવડાને પણ એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આપણા દાલવડા બનીને બિલકુલ તૈયાર છે. દાલવડાને તળેલા મરચા, લીલી ચટણી અને ડુંગળી સાથે ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમને જો મારી દાલવડા બનાવવાની મેથડ સારી લાગી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમે દાલવડા કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.